चैनल ऑफ वडोदरा। वडोदरा शहर में आवेल ग्रीन बेल्ट में आवेल तमाम गैरकायदेसर दबाणों दूर करवानी मांग साथे आज विश्व हिंदू युवा अने सांस्कृतिक संगठन द्वारा म्युनिसिपल कमिश्नर ने आवेदनपत्र पाठवीने रजूआत करवामां आवी हती। तेओए जणाव्युं हतुं के हाल वडोदरा शहेरमां अनेक जग्याओ पर ग्रीन बेल्टमां तमाम गैरकायदेसर दबाण करवामां आव्युं छे। कायदामां ग्रीन बेल्ट ए प्रदूषण मुक्त होवो जोईए अने नागरिकोने खुल्लू हवा उजास मळे एना माटे राखवामां आवे छे, परंतु हालमां वडोदरा शहेरमां गैरकायदेसर रीते ग्रीन बेल्ट उपर दबाणो उभा करवामां आव्या छे, जेने तपास बाद कायदेसरनी कार्यवाही करवामां आवे तेवी मांग अग्रणी पवन गुप्ता, मेहुल राठौर, निलेश वसाईकरे करी हती। पत्र આપવામાં આવ્યો છે એમાં મુખ્ય રજૂઆત છે કે શહેરની જે ગ્રીન બેલ્ટની જગ્યાઓ છે ઘણી બધી એના ઉપર અનધિકૃત દબાણ થઈ ગયા છે અને અગાઉ પણ એ લોકોએ રજૂઆત કરી છે, પણ આ ગ્રીન બેલ્ટમાં થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા નથી। આજે એનું આવેદનપત્ર આવ્યું છે ફરી વખત માનનીય કમિશનર મેડમના પણ ધ્યાને મૂકી અને જે તે ડિપાર્ટમેન્ટને આ નિયમ અને કાયદા મુજબની કાર્યવાહી કરવા માટે સૂચના આપીશું। પણ દબાણ વધી શકે તેથી કારણે ગ્રીન બેલ્ટમાં જ આવી રીતે કેમ દબાણ કરવામાં આવે છે અને હજુ સુધી એનો કોઈ નિકાલ નથી આવ્યો? હા, એ જ એમની રજૂઆત છે। હવે જે તે ડિપાર્ટમેન્ટના હેડ છે એને સ્પેસિફિકલી પૂછવામાં આવશે। એઝ સચ હું આ ડિપાર્ટમેન્ટ સંભાળતો નથી એટલે મને ડિટેલમાં ખબર નથી, પણ આજે જ માનને કમિશનર સાહેબના પણ ધ્યાને મૂકી અને આ વિશે હાથ પર લેવામાં આવશે। કેટલા સમયમાં નિકાલ આવી શકે? એ સમય મર્યાદા તો એક્ઝેક્ટ અગેન પાછું કહી શકાય નહીં કે ગ્રીન બેલ્ટની આપણી કેટલી જગ્યા છે, એ પૈકીમાં કેટલી જગ્યા ઉપર દબાણ અને કયા કયા પ્રકારનું છે એ બધું નક્કી કરીને ત્યાર પછી જે તે ડિપાર્ટમેન્ટ જ કહી શકે કે આ દબાણ છે કેટલા સમયમાં દૂર કરવામાં આવશે। વડોદરા શહેરમાં છેલ્લા 1.5 વર્ષથી કોરોનાની મહામારીમાં વડોદરા માટે ઓક્સિજન ખરીદીને લાવવું પડી રહ્યું છે, પરંતુ વડોદરા શહેરના અંદર ઘણી બધી ગ્રીન બેલ્ટ જગ્યાઓ છે જેના ઉપર પ્રાઇવેટ કોન્ક્રીટની દિવાલો બનાવી દેવામાં આવી છે। તો આજે અમે કમિશનર પાસે એ જ માંગ લઈને આવ્યા હતા કે આવી ગ્રીન બેલ્ટ જગ્યાઓ કે જેમને તમે ડેવલપ કરો તો વડોદરાના વાતાવરણમાં એક સ્વચ્છતા રહે, ઓક્સિજનની અછત વડોદરા શહેરને ના થાય એવી માંગ સાથે અમે વડોદરા શહેર મહાનગરપાલિકાના કમિશનરને આવેદન આપવા આવ્યા હતા, પણ સદનસીબે કમિશનર ના મળતા ડેપ્યુટી કમિશનર સુધીર પટેલે અમે અમારી રજૂઆત બતાવી અને એમને જણાવ્યું કે આવનાર 7 દિવસના અંદર આ આવેદન ઉપર કાર્યવાહી કરો, નહીં તો આવનાર દિવસે જે પ્રાઇવેટ સેક્ટરો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને એ દબાણ કરવા માટે જે અધિકારીઓએ સાથ સહકાર આપ્યો છે એમના નામોની અમે જાહેરાત કરીશું, પછી તમે એની બદલી કરો છો કે સસ્પેન્ડ કરો છો એ તમારા ઉપર છે અને આખી જનતા જોવી જ રહી છે કે તમે સાચે વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવી રહ્યા છો કે પછી કોન્ક્રીટની દિવાલોને ઘેરીને વડોદરાને એક દુર્ગંધ બાજુ ભેજી મોકલી રહ્યા છો, એ કાર્યવાહી જોવાની રહી।